લાગણી યોજના બાબત ગાંધીજીની ગહન વેદનાની લાગણીની તેમને જાણ હોવાથી તેમણે ગાંધીજી સાથે ખાનગી મુલાકાતો દરમિયાન સંભવિત કોંગ્રેસ મુસ્લિમ લીગ વચ્ચેની વાસ્તવિક બિનકાર્યક્ષમ સંધિ વધતી હિંસા તેમજ આંતરવિગ્રહના ડર વિશે નિખાલસ ચર્ચાઓ કરી હતી. જ્યારે યોજના ઉપર મત લેવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી ત્યારે સરદારે કહ્યું હતું કે હું આપણા ભાઈઓને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં વસતા ડર સમજી શકું છું. કોઈને ભારતના ભાગલા થાય તે ગમતું નથી. મારું હૃદય પણ ભારે છે, પણ અત્યારે પસંદગી એક ભાગલા કે પછી ઘણા ભાગલાઓ વચ્ચે છે. આપણે તથ્યોનો સામનો કરવો જોઈએ. આપણે ભાવનાત્મકતા તથા લાગણી પ્રધાનતાને આધીન ન થવું જોઈએ. કાર્યકારી સમિતિએ ડરીને આ પગલું નથી ભર્યું, પણ મને એક જ વાતનો ડર છે કે આપણા આટલા વર્ષોનો પરિશ્રમ તથા સખત મહેનત પહેલે જશે અને પગલું પૂરવાર નહીં થાય. મારી 9 મહિનાની કાર્યકારી અવધિ દરમિયાન કેબિનેટ મિશનની યોજનાના કહેવાતા ફાયદાઓ તરફનો ભ્રમ ભાંગી ચૂક્યો છે. અમુક આદરણીય અપવાદોને બાદ કરતા ઉપરના અમલદારોથી લઈને નીચેના સપરાશી સુધીના બધા જ મુસ્લિમ લીગ માટે કામ કરી રહ્યા છે. મિશન દ્વારા મુસ્લિમ લીગને અપાયેલા સાંપ્રદાયિક વીટોએ ઠરાવ ના મંજૂર કરવાનો મતાધિકાર દરેક સ્તરે ભારતની પ્રગતિ અટકાવ્યો હોય